गुड मॉर्निंग माय डियर फ्रेंड्स, मित्रों, आई जस्ट वांट टू बी ओके टुडे। आज हूँ बस ओके होइस, अने आजनो दिवस मारो कोईपण प्रकारनो तनाव वगरनो निकले मित्रों, एवी आपणे अपेक्षा राखीए। मित्रों, अगाउनो लेसन आपणे भणी गया मैनेज योर स्ट्रेस। मित्रों, आज आपणे भणीशुं के आपणा जीवनमां ज्यारे तनाव वधे छे मित्रों, त्यारे तनावने दूर करवा माटे आपणे कया कया प्रकारनी एक्सरसाइज करी शकीए અને કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરવાથી આપણને કેવા પ્રકારના ફાયદા થાય છે મિત્રો, જેની આપણે આજે જાણકારી મેળવીશું। મિત્રો, તણાવ એ આપણા જીવનનો ભાગ છે મિત્રો। ડિપ્રેશન આજે દુનિયામાં કૂદકે અને ભૂસકે વધતું જાય છે મિત્રો, કે એના કારણે આજે ઘણા લોકો ડિપ્રેશનમાં આવીને સ્યુસાઇડ પણ કરે છે મિત્રો। તો આપણે એનો પાર્ટ ન બનીએ તો જોઈએ મિત્રો, આપણો લેસન છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, કે જેની અંદર તણાવને નિયંત્રણમાં રાખવાની શરતો। મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, ક્લોઝ યોર આઈઝ। પહેલાં શું કરવાનું છે મિત્રો, શોર્ટ મેડિટેશનનો પહેલો પાર્ટ છે, તમારે જાતને હળવા અને આરામદાયક બનાવો મિત્રો, બરાબર। ક્લોઝ યોર આઈઝ, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ। કે તમારે શું કરવાનું છે, કે તમારે પોતાની જાતને હળવાશથી ખુરશીમાં બેસી જવાનું, આંખ બંધ કરવાની છે મિત્રો। ચૂઝ અ વર્ડ, એમાંથી એક શબ્દ પસંદ કરો, કામનેસ। કામનેસ એટલે કે શાંતિ મિત્રો, હાર્મની। હાર્મની એટલે સંવાદિતતા થાય, નિર્મળતા થાય મિત્રો, ટ્રાન્ક્વિલિટી, સુલે મિત્રો, સેરેનિટી એટલે કે એનો મતલબ પણ મિત્રો શાંતિ જેવો થાય છે, પીસ અને રિલેક્સ, આ ત્રણેય વસ્તુ એવી છે શાંતિ મિત્રો। આમાંનો કોઈ પણ એક શબ્દને પસંદ કરો અને એ શબ્દ ઉપર તમે સતત વિચારો મિત્રો। કહેવાય ને, આપણે ઘણી વખત થાકી ગયા હોય તો પણ તમે આંખ બંધ કરો ને, એટલે તમારી ઘણી સમસ્યા ઓછી થઈ જતી હોય છે। તો અહીંયા આપણને આપેલું છે કે તમે આમાંના કોઈ પણ શબ્દને પસંદ કરો અને તેના પર તમે વિઝ્યુલાઇઝ કરો, કે જેથી તમને આ બધી બાબતોની ખબર પડશે। મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, તમે જે શબ્દ પસંદ કર્યો એના પર મનન કરો। વિઝ્યુલાઇઝ ધ સીન ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ, ઓર બિલ્ડિંગ અ મેન્ટલ ઇમેજ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ, કે મનમાં એવું દ્રશ્ય અને ચિત્ર ઊભું કરો કે આ શબ્દ સાથે બંધ બેસતું હોય મિત્રો। યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિન ધેટ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ટ્રેન્ક્યુલિટી ઇનસાઇડ યોર સેલ્ફ, ઓપન યોર આઈઝ અગેન। તમે કેટલા સમય એવી કલ્પના કરવામાં પસાર કરી શકો, તમે એવું મહેસૂસ કરો છો જો તમે તમારી અંદર સંવાદિતતા અથવા સુલેહનો અનુભવ કરી શકો છો મિત્રો, અને ફરી તમારી આંખ ખોલી દેવાની। મતલબ આ લોકો એવું કહેવા માગે છે કે આપણે ઇમેજિનેશન કરવાનું છે મિત્રો, કે આપણે જે કંઈ સ્ટ્રેસ હોય તેને તમે આંખ બંધ કરીને કોઈ પણ એક શબ્દ પસંદ કરો મિત્રો, મનમાં એવું દ્રશ્ય ઊભું કરો કે મારી સામે આ ઘટના બની રહી છે મિત્રો, અને એ ઘટના આ શબ્દ સાથે જે માનસિક છબી બાંધી દો અને એ શબ્દ તમને સમજાવશે। તમે જેટલો લાંબો સમય સુધી એ અવસ્થામાં રહેશો ને મિત્રો, એટલે તમારા મનની શાંતિ આવશે। તમે કેટલો સમય કલ્પના કરવામાં પસાર કરો ને મિત્રો, તેટલું તમને વધારે મહેસૂસ કરી શકશો, તમારી અંદરની જે સંવાદિતતા છે, સુલે છે ને મિત્રો, એ તમને ત્યાં દેખાશે। વસ્તુ એવી છે મિત્રો કે એને મેડિટેશનનો પાર્ટ, મેડિટેશન એટલે યોગ મિત્રો, એટલે યોગ એટલે ધ્યાન। તમે ધ્યાન કરો ને મિત્રો તો પણ તમે કરી શકો, એટલે તમારી અંદરની શક્તિ જાગૃત થાય। આજુબાજુનું જે પર્યાવરણ છે મિત્રો, એ આપણને ક્યારેય અસર ન કરી શકે। જો તમે ડેલીના ધ્યાન કરતા હોય, યોગ કરતા હોય અને મેડિટેટ કરતા હોય મિત્રો, તો પણ તમે આ સમસ્યામાંથી દૂર થઈ શકો છો મિત્રો। એટલે કોઈ પણ એક શબ્દને લઈને પણ તમે મેડિટેટ કરો તો કદાચ તમારું જે સ્ટ્રેસ છે તેને તમે દૂર કરી શકો છો મિત્રો। આગળ આપણને આપેલું છે શોર્ટ મેડિટેશન ટુ, પીક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેસ, ફેબ્રિક સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ ટુ યુ। મિત્રો, આ લોકો એવું કહે છે કે કોઈ પણ એક સામગ્રી લો, જેમ કે કાપડનો ટુકડો છે, કોઈ એક પથ્થર છે, લાકડાનો ટુકડો, અથવા કંઈ પણ તમને જે યોગ્ય લાગે તે, બરાબર, વિથ યોર આઈઝ ક્લોઝ, તમારે આંખને બંધ કરવાનું છે। એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, મિત્રો તમારે શું કરવાનું છે, આ રચનાની સામગ્રીનું અન્વેષણ મતલબ કે ધ્યાન કરવાનું છે। સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ ટુ ડુઈંગ ધીસ, તમારે શું કરવાનું, ઓછામાં ઓછી 2 મિનિટ વિતાવવાની છે મિત્રો। એણે શું કીધું કે તમારે તમારા હાથમાં જે કંઈ વસ્તુ છે તમારે લેવાની છે, તમારી આંખ બંધ કરીને તમારે એની સાથે તાગ મેળવવાનો, મતલબ તમને એ વસ્તુ ફીલ થવી જોઈએ કે એ વસ્તુને હું જોઈ શકું છું મિત્રો। અત્યારે મેં તમને અગાઉ પણ એક લેસનમાં કીધું હતું કે આ એક થેરાપી છે મિત્રો, કે તમે બંધ આંખે પણ એને જોઈ શકો છો। આમ તો આપણે ખુલ્લી આંખે બધું જોઈ જ શકીએ, પણ બંધ આંખે જોવા માટે તમારે તમારી અંદરની જે એકાગ્રતા છે, તમારું જે કોન્સન્ટ્રેશન છે મિત્રો, એને તમારે વધારવું પડે, અને કોન્સન્ટ્રેશન વધશે ક્યારે મિત્રો, તમે આ એક નાનકડી એક્સરસાઇઝ છે, આપણને
આપણને કદાચ આજી બધી વાતો સામાન્ય ન લાગતી હોય અને કદાચ એવું લાગે કે આપણે આ બધું ન કરી શકીએ. મિત્રો, પણ આ બધી બાબતો તમારા જીવનમાં ધીમે ધીમે ઘણું પરિવર્તન લાવે છે. અને આપણે જે સ્ટ્રેસમાં જીવીએ છીએ ને મિત્રો, એ સ્ટ્રેસને દૂર કરી શકે. તમારા હાથમાં કોઈ પણ, તમે પરીક્ષામાં બોલપેનને પણ મોંમાં નાખીને જોયા કરતો, એ પણ એક કોન્સન્ટ્રેશનનો પ્રકાર છે મિત્રો. તો આવી કોઈ પણ વસ્તુને તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો. આના પછી આપણને આપેલું છે કે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, કે હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ એન્ડ અનએબલ કોન્સન્ટ્રેટ પ્રોપરલી દેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી. મિત્રો, કહેવાય છે કે તમારા તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ રહેવાની અડધી સમસ્યા એ છે કે તમારા મગજને ઓક્સિજન પહોંચતું નથી. મિત્રો, ઇનફ ટુ સપ્લાય બ્રેઇન વિથ અ સફિશિયન્ટ ઓક્સિજન. આપણું જે આખી બોડી છે મિત્રો, મગજ દ્વારા કંટ્રોલ થાય છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની પણ પ્રક્રિયા છે મિત્રો. એટલા માટે પણ આ લેસન આપણને યોગ કરવા માટે પ્રેરણા આપે છે કે તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચવો જોઈએ. વેન વી ગેટ સ્ટ્રેસ વી ટેન હોલ્ડ અવર બ્રીથ. તમને જ્યારે તણાવ આવે ને ત્યારે આપણે શ્વાસ રોકી રાખીએ છીએ, બરાબર. હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ સેલો વે, અથવા તો આપણે શું કરીએ એ છીછરા માર્ગે ફેફસાના માત્ર ટોચના ભાગની મદદથી શ્વાસ લઈએ છીએ મિત્રો. યુઝિંગ ઓનલી ટોપ પાર્ટ ઓફ અવર લંગ ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ. મિત્રો, કે હજી ફેફસાનો જે આગળનો ટોચનો ભાગ છે એના દ્વારા જ આપણે શ્વાસ લઈએ છીએ. મતલબ આ લોકો એમ કહે છે મિત્રો કે આપણે પ્રાણાયામ પ્રત્યાહાર જે આપણને યોગમાં બતાવ્યું છે મિત્રો એ કરવું જોઈએ. અનુલોમ વિલોમ કરવા જોઈએ. આપણને એવું લાગે છે કે શ્વાસ, મિત્રો આખી બોડી, આખી જે હ્યુમન બોડી છે, જે લોકો યોગ કરે છે મિત્રો એને આ સમસ્યા થતી જ નથી અને એ લોકો હંમેશા પોતે પ્રસન્ન હોય છે અને સ્ટ્રેસ ક્યારેય પણ નથી આવતો. આપણું મગજ મિત્રો, અને અત્યારે તો પોલ્યુશન પણ એટલું બધું હોય છે અને આપણે લોકો તો એટલા ટેવાઈ ગયેલા છે મિત્રો કે આ બધી ઓટોમેટિક પ્રોસેસ છે. જો કદાચ આપણામાં કેમ કહેવાય ને મિત્રો, ઓક્સિજન વેચાતો નથી મળતો. જો વેચાતો મળતો હોય ને તો પણ ઘણા લોકો જીવ ગુમાવી બેસે અને કદાચ આપણે પરિશ્રમ નથી કરવો. ઘણી વખત આપણે એટલા આળસો હોઈએ છીએ મિત્રો કે જાતે જો લેવાનો હોય ને તો પણ આપણે પરિશ્રમ કરતા નથી અને આપણી કોઈ એવી એક્ટિવિટી નથી ની મિત્રો કે જેના કારણે આપણે શરીરમાં કોઈ એવી એનર્જી ઉત્પન્ન થાય અને આપણી શ્વાસની પ્રક્રિયા વધે. એટલે મગજ સુધી ઓક્સિજન પહોંચાડવું એ પણ આપણા માટે જરૂરી છે. યોર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેન. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ. મિત્રો, અહીંયા આપણને કીધું છે કે જો તમારા શ્વાસને ઊંડો લો અને ફરીથી ઓક્સિજન છેક તમારા મગજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. એના માટે શું કરી શકાય? રબ બોથ ઓફ યોર હેન્ડ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એક ક્ષણ માટે તમારા બંને હાથને ઘસો. હાથની હસેડીને ઘસવાથી શું થાય? એનર્જી ક્રિએટ થાય એટલે ઓક્સિજન વધારે જોઈએ. મિત્રો, પ્લેસ યોર પામ વન ઓફ ધ ટોપ અધર એન એરિયા જસ્ટ બિલો યોર નવલ. તમારી હથેળીને એકબીજાની ઉપર રાખો. તમારા નાભીના નીચેના વિસ્તારમાં મૂકીને તમે શ્વાસ, ઊંડો શ્વાસ લો મિત્રો. બ્રીથ કન્સિસિયસલી ઇન યોર બેલી મેકિંગ યોર પામ રાઈઝ ઇવન ઇન ધ બ્રીથ. તમારા પેટમાં સભાનપણે શ્વાસ લો. તમારા દરેક શ્વાસમાં હથેળી ઊંચી થાય એ રીતનું નિર્માણ કરો. મિત્રો, આ યોગમાં તમને બતાવેલું છે. સૂર્ય નમસ્કાર આપણે ભણી ગયા છે મિત્રો. ત્યાર પછી ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. તમે શ્વાસમાં ઓક્સિજન લઈ રહ્યા છો ને મિત્રો તેવી કલ્પના કરો. આખું બોડી મિત્રો, જો આપણે યોગ કરીએ ને તો મને નથી લાગતું કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ આવી શકે. આખી બોડી મિત્રો, આ લોકોએ શું કીધું છે કે બંને હાથને ઘસવાથી શું થાય? ઊર્જા ઉત્પન્ન થાય. આપણે આખો દિવસ કંઈ કામ જ નથી કરતા, વાંચીએ છીએ. આપણી બોડીમાં કોઈ ફિઝિકલી એક્ટિવિટી નથી. તમે બંને હાથને ઘસો એટલે શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે એટલે એ ઓક્સિજન ઓટોમેટિક હવામાંથી લઈ જ લે છે. ત્યાર પછી તમારી બંને હથેળીને તમે નાભી પર રાખીને ઊંડો શ્વાસ લો છો ને મિત્રો. જેમ શ્વાસ તમે ઊંડો લેશો ને તેમ તમારી હથેળી ઉપર આવશે મિત્રો અને એ સીધું શું થઈ જશે? તમારા મગજ સુધી ઓક્સિજનને પહોંચાડશે. ત્યાર પછી મિત્રો, તમે જે શ્વાસમાં ઓક્સિજન લઈ રહ્યા છો ને એની કલ્પના મગજ સુધી પહોંચવી છે. આ બધી વસ્તુ કદાચ તમને એવું લાગે છે કે આ લોકો જે આપણને સમજાવે છે કદાચ અશક્ય છે. મિત્રો, આ એક અનુભવવાની બાબત છે. કારણ કે યોગ, જે લોકો યોગ કરે છે ને મિત્રો, એને આ વસ્તુની ચોક્કસ ખબર છે કે યોગથી શું ફાયદા થાય છે. મિત્રો, તો અહીંયા આપણને કીધું છે કે શ્વાસ, જે શ્વાસને આપણે જો યોગ્ય રીતે લઈએ ને મિત્રો, દિવસ દરમિયાન એક્સરસાઇઝ બી કરી શકીએ, યોગ પણ કરી શકીએ, કોઈ એવી પ્રવૃત્તિ કરો મિત્રો કે જેથી તમારી શરીરને વધારે પડતા ઓક્સિજનની જરૂર પડે, તો તમારા જીવનમાંથી સ્ટ્રેસ દૂર થઈ શકે. એના પછી ક્રાઉન પુલ મિત્રો. ધ વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇઝ ટર્ન અલાઉ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ
स्पाइनल कॉलम एंड स्कल व्हेन टेंस और अपसेट एंड डोंट ब्रीथ डीपली इनफ दिस कैन रिजल्ट इन द बोन्स एंड द स्कल बिकमिंग स्लाइटली स्टक टुगेदर सो दैट फ्लूइड कैन नॉट सर्क्युलेट प्रॉपरली। माथानी ऊपरनो भाग छे मित्रों क्राउन पोल, बहुत मस्त बात है। आपने जरा श्वास लीन मित्रों तरह खूब ना हाड़का में एकदम सूक्ष्म हलन चलन थे, अपने श्वास लीए तरह मित्रों एकदम कोई ने खबर नहीं पड़े मित्रों, जी माथा में रहेला प्रवाही ने करोड़ों ने खोपरी वच्चे मुक्तपणे वहेवा माटेनी अनुकूलता करी आपे। आपणे जे श्वास लीए मित्रों एनाथी आपणी आखी बॉडी चाले छे। ज्यारे आपणे अस्वस्थ होई ने त्यारे पूरतो श्वास लई शकता नथी अने त्यारे एनुं परिणाम शुं आवे छे मित्रों खबर, के आपणा खोपरीना हाड़का एकबीजा साथे अटवाय छे जेथी करीने ए जे प्रवाही छे ए फरी शकतुं नथी मित्रों अने एनुं सर्क्युलेशन प्रॉपर थतुं नथी। एवुं कहेवाय के एक नानकडुं जे प्रवाही छे मित्रों ए अटकतुं बंद अटकी जाय छे मित्रों, अने एटला माटे आपणने कंटाळा आवे छे, आपणे अस्वस्थ होय एवुं लागे छे मित्रों। मतलब आ लोकोनो कहेवानो અત્યાર સુધી જે આપણે જોયું મિત્રો, તમને આનો અનુભવ આગલા પેરેગ્રાફમાં થશે કે આ લોકો એવું કહેવા માગે છે કે તમે કોઈ પણ રીતે મગજ સુધી ઓક્સિજન પહોંચાડો મિત્રો, મગજ સુધી ઓક્સિજન પહોંચે ને મગજને ફ્રેશ ઓક્સિજન મળે ને મિત્રો તો આપણી સમસ્યા અહીંયા ઓછી થઈ જાય છે, અને ખોપરીમાંના હાડકા એકબીજા સાથે અટવાઈ જતા હોય અને પ્રવાહી મળે ને તો એ યોગ્ય રીતે ફેલાય નહીં, એટલે એ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે મિત્રો। ઘણીવાર ક્રાઉન પુલમાં મસ્ત વાત તમને હવે સમજ પડશે, ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સ ધ ફ્લો ઓફ ધ સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ ઇન ધ પોઝિટિવ વે, ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ સિસ્ટમ એન્ડ ઓલ્સો કેન ઓફન ટેક અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એશ એઝ વેલ એઝ હેલ્પિંગ ધ થિંક ક્લિયરલી। Place both of your hands with the finger of like a comb top of your head and that you little finger that your little finger are touching your hairline at the front। મિત્રો માથાના ઉપરના ભાગે ખેંચીને માથામાં રહેલા પ્રવાહીને હકારાત્મક રીતે આપણે અસર કરવાની છે, જે તમારા ચેતાતંત્રને શાંત રાખે છે, ઘણીવાર માથાનો દુખાવો અથવા પેટના તણાવને દૂર કરે છે। તમે ઘણી વખત સેલૂનમાં જાઓ છો મિત્રો, તમે મસાજ કરાવો છો, માથામાં મસાજ કરવાથી શું થાય કે તમને મસાજ કર્યા પછી તમને બહુ સારું લાગે છે મિત્રો, તો એ તે જે વ્યક્તિ છે એના લીધે નથી થતું મિત્રો। આ લોકો એમ કહે છે કે તમે ઘરે પણ કરી શકો, બંને હાથને તમારી આંગળી વડે માથાના ઉપરના ભાગમાં કાંસકાની જેમ મૂકો અને તમારી નાની આંગળીઓ છે તમારી વાળની કિનારીઓને સ્પર્શ કરે, કાળજીપૂર્વક તમારી ખોપરીને ઉપરની બાજુ દબાવો, આંગળી અને મધ્યમમાંથી બહાર નીચે તરફ ખેંચો કે જાણે દરેક હાથ વડે વાળ ઓઢાતા હોય એ રીતે, તમે જેમ પહેલાં જે સલૂનમાં તમને મસાજ કરવામાં આવે તે રીતનું મસાજ તમે રેગ્યુલર કરો તો તમારું સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ એ જે પ્રવાહી એ ચાલતું રહે છે। Firmly press down both of your scalp and pull your finger away from middle combing outward in each hand. Now place your hand in the same way higher up on the midline of the head and repeat the procedure. Now place hand even further back your head toward the crown and repeat the procedure. હવે તમારા હાથને એ જ રીતે માથાના મધ્યભાગમાં મૂકો, પ્રક્રિયાનું પુનરાવર્તન કરો મિત્રો, તમારા હાથને વધુ પાછળના ભાગમાં ખોપરી તરફ મૂકો અને પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। મતલબ તમે જ્યારે કોઈ પણ જગ્યાએ સલૂનમાં જાઓ છો અને તમારી માથાની જે મસાજ કરવામાં આવે છે મિત્રો, તો તે સમયે શું થાય છે, તમારી ખોપડીમાં રહેલું જે પ્રવાહી છે, મસ્તિષ્ક મેરુજળ કહેવાય છે બાયોલોજીની ભાષાની અંદર, તો એ મસ્તિષ્ક મેરુજળ ત્યાં ફરતું થઈ જાય અને ત્યાં સર્ક્યુલેશન થાય છે, એટલે આપણને એવું લાગે છે કે આપણા જીવનમાં બધો જ સ્ટ્રેસ દૂર થઈ ગયો મિત્રો। તો આ લોકો એમ કહે છે કે જો તમે રેગ્યુલર તમારા જીવનની અંદર તમે પણ પોતે રેગ્યુલર આ વસ્તુ કરો ને તો તમને પણ એની અસર થાય છે। ઘણી વખત તમે ઓઇલ નાખતી વખતે પણ આ વસ્તુ તમે અનુભવી શકતા હશો, કારણ કે તમારા ફિંગર દ્વારા જ્યારે એ ખોપડીને ટચ થાય છે ને મિત્રો, ત્યારે એની અંદરનું જે પ્રવાહી છે એ પ્રવાહી ધીમે ધીમે સર્ક્યુલેશનમાં આવે છે, અને એ સર્ક્યુલેશનમાં આવવાને કારણે શું થાય છે કે આપણને એવું લાગે છે કે આપણે આપણા જીવનમાં હવે કોઈ સ્ટ્રેસ રહ્યો નથી, એટલે આપણે જાણે કે આપણે કાંસકાને જે રીતે આપણે યુઝ કરીએ છીએ તે રીતે આપણો જે હાથ છે એને પણ આપણે માથાના મધ્યમાં મૂકીએ અને આપણી જે પ્રક્રિયા છે એને મતલબ પ્રેસ કરીએ, આ સીધી વસ્તુ છે, તમે ખોપરીને પ્રેસ કરશો મિત્રો એટલે એની અંદર રહેલું જે પ્રવાહી છે એ તો ફરવાનું છે, અને એ પ્રવાહી તમારું ફરતું થઈ જાય એટલે પછી તમને ક્યાં કોઈ પ્રકારની સમસ્યા રહેતી નથી ને તમને એવું લાગે છે કે હા આજે મને શાંતિ થઈ ગઈ, મારા જીવનમાંથી બધો સ્ટ્રેસ દૂર થઈ ગયો છે મિત્રો। તો સ્ટ્રેસને દૂર કરવાની પણ આ એક નવી પદ્ધતિ છે, એને ક્રાઉન પુલ કહેવાય છે મિત્રો। એના પછી મેન્ટલ ક્વિક ફિક્સ, પુટ સમ મ્યુઝિક એન્ડ યુ લાઇક ડાન્સ થ્રુ ધ રૂમ। મિત્રો તમારે સંગીત ચાલુ કરવાનું અને ડાન્સ કરવો છે, મેં તમને ઘણીવાર કીધું હતું, અને ડાન્સ કરો મિત્રો, ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર
બ્રેઇન કે અહીંયા એવું કહી છે કે તમે સર્જનાત્ પ્રવૃત્તિ તમારા જમણી બાજુના મગજને કસરત આપે છે અને એ મગજને ફરીથી સંતુલન કરવા માટે કામ કરવા માટે રેડી કરે છે. એટલે ડાન્સ કરવો જોઈએ મિત્રો, મેન્ટલ ક્વિક એટલે કે ઝડપથી કરવું હોય તો. ગેટ અ ફિશ ટેન્ક, વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વેજલી, ધીસ અલાઉ યોર માઇન્ડ કામ ડાઉન. તમારા ઘરે જો માછલી ઘર હોય ને મિત્રો, અથવા તમે માછલી ઘર હોય તો તમે માછલીને ધ્યાનથી જોયા કરો મિત્રો. તમારે માછલી ઘર લાવો અને માછલીને તરતી જોયા કરો, એ જોવાથી પણ તમારું મન શાંત થાય છે મિત્રો. પ્રકૃતિ બરાબર, નદીના કિનારે તમે જાઓ તો પણ તમને આ જોવા મળે, કોઈ નાનકડું વૃક્ષ નહીં, મતલબ કોન્સન્ટ્રેટ. તમે એની હાવ તમે કોઈ પણ વસ્તુને કોન્સન્ટ્રેટ કરો મિત્રો, હને તો ત્યાંથી પણ તમારા મનને શાંતિ મળી શકે છે મિત્રો. ઘણા બધા ફ્લાવર્સ હોય છે, ઘણી બધી જગ્યાએ તમને નદીઓ જોવા મળે, પાણીને પણ તમે જોયા કરો ને મિત્રો તો પણ તમને આ મળે છે. અહીંયા જે વાત કરેલી છે કે તમને કંટાળો ને ડાન્સ કરવો જોઈએ મિત્રો, જો તમને આવડતું હોય તો રોજ ડાન્સ કરવો જોઈએ મિત્રો બરાબર. એનાથી તમારું રાઈટ સાઈડનું બ્રેઇન હંમેશના માટે મતલબ કે એ બેલેન્સ થઈ જાય ને તમને કંટાળો નહીં. તમે ડાન્સ કર્યા પછી કોઈ દિવસ તમને કંટાળો નહીં આવે મિત્રો, તમને મજા આવે છે. અને માછલી ઘરમાં માછલીને જોવાથી પણ તમને આ વસ્તુ થઈ શકે છે. એના પછી વાત કરી છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, આ એક બહુ સારી વાત છે. તમારી જેટલી બી સમસ્યા ને મિત્રો એને શું કરો, બધી ચિંતાને લખો મિત્રો, કાગળ પર લાવો. પુટિંગ ધેમ ઓન ધ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, કે તમારે શું કરવાનું છે, કાગળ પર લાવી દો મિત્રો. બધી વસ્તુને કાગળ પર લખતા શીખો. મને જે તકલીફ છે ને હું કાગળ પર લખીશ અને પછી એને કોન્સન્ટ્રેટ કરો મિત્રો, તો તમે એને કાઢી શકો છો, તમારા જીવનમાંથી એને દૂર કરી શકો છો. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક, મિત્રો પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલવા માટે જાઓ. પણ એકલા જવો ને, બધાને લઈને નહીં જવાનું, કારણ કે બધાને લઈને જશો પારકી પંચર થશે, એના કરતાં બેટર કે આપણે એકલા જઈએ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આજે મારી શું જરૂરિયાત છે મિત્રો એને જ વિચારો, કાલે હું થયો તેલ લેવા જાય બરાબર. આજે તમે શું છો અને તમારી આજની જરૂરિયાત શું છે મિત્રો એના પર ધ્યાન આપો તો તમને મજા આવશે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. મિત્ર તમે નાતી વખતે બાથરૂમ સિંગર બનો. શેમ્પુની બોટલ હોય ને, શેમ્પુની બોટલને ઉની આગળ રાખીને તમે સ્નાન કરો ને, તમે માઇક્રોફોનનો ઉપયોગ કરી શકો છો એઝ અ માઇક્રોફોન બરાબર. તમે પોતે એ બની શકો છો મિત્રો અને તમે સિંગિંગ કરી શકો છો. અહીંયા આપણે જે વાત કરી છે ડાન્સ કરી શકાય મિત્રો, ત્યાર પછી તમારી જે બી વસ્તુને લખી શકાય, તમે ચાલવા માટે જઈ શકો છો મિત્રો. કાલે શું થશે તેના બદલે આજે તેના ઉપર ધ્યાન આપો. અને બાદ યુઝ શેમ્પુ બોટલ તમે રાખી શકો છો મિત્રો બરાબર. એનાથી આગળ કીધું છે કે નોબડી ઇઝ પરફેક્ટ હુ વોન્ટ ટુ બી નોબડી, મિસ્ટેક્સ આર ઓકે. મિત્રો આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી, ધ્યાન રાખજો મિત્રો. અને કોણ એ બનવા માંગે છે બરાબર, ભૂલ એ સ્વાભાવિક છે બરાબર, ભૂલ થવી જ જોઈએ. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ થવી જોઈએ મિત્રો બરાબર. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્લરી, કે તમારા શબ્દકોષમાંથી હું કરી શકતો નથી એ મહાવરાને કાઢી નાખો મિત્રો બરાબર. ઇટ ઇઝન કન્સ્ટ્રક્ટિવ ઓર બ્લોક યોર વ્યૂ પોસિબલ ફોર સોલ્યુશન, એ રચનાત્મક તમારા શક્ય ઉકેલોને ઉકેલવા માટે અવરોધ પેદા કરે છે મિત્રો. રાઇટ અ ફ્યુ લાઇન વિથ યોર અધર હેન્ડ, માનો કે તમે જમણી હાથે લખતા હોય ને તો તમારે ડાબા હાથે લખવું જોઈએ, તો પણ કોન્સન્ટ્રેટ થઈ શકે છે મિત્રો. ત્યાર પછી ધીસ રીબેલેન્સ ઓફ યોર હેમિસ્ફેર ઓફ ધ બ્રેઇન, કે તમારું જે હેમિસ્ફેર એટલે કે મગજની અંદર જે બે ગોળાર્ધ છે ને, એ ગોળાર્ધને હંમેશા સમતોલ કરે છે. અને જીવનમાં હંમેશા યાદ રાખજો મિત્રો, બહુ મોટી વાત છે જીવનમાં યાદ રાખજો, એક્સપેક્ટ ટુ બી લકી. તમે જ્યાં છો, જેવા છો, જે કન્ડિશનમાં ભગવાન તમને મૂક્યા છે ને મિત્રો, નસીબદાર માનો, પોતાની જાતને નસીબદાર માનો. કે આને પોતાની કમ્પેરિઝન કોઈ સાથે નહીં કરો, કે દુનિયાના સૌથી લકીએસ્ટ પર્સન છો મિત્રો. અને હંમેશા આશાવાદી બનો મિત્રો. ભૂલો થવાની જ છે અને ભૂલોમાંથી આપણે શીખવાનું છે. હું નહીં કરી શકું નહીં મિત્રો, હું કરીને બતાવીશ મિત્રો બરાબર. તમે ઘણી બધી વસ્તુ આપણે માંથી શીખ્યા છે કે જે તમે કરી શકો છો મિત્રો, બહુ ઇઝી છે. ચાલવા જવું તમારા માટે સહેલું છે. સ્નાન કરવા માટે તમે સ્નાન કરતા હોય ત્યારે તમે બાથરૂમ સિંગર બની શકો એવું છે મિત્રો. અને એક્સપેક્ટ ટુ બી લકી મિત્રો. હોપ કે તમે તમારા જીવનમાં બધી વસ્તુને અપ્લાય કરો અને જીવનમાંથી સ્ટ્રેસને દૂર કરો. હંમેશા પોતાની જાતને લકી માનો, કે દુનિયાના સૌથી લકીએસ્ટ પર્સન કોણ છે, તમે પોતે જ છો મિત્રો બરાબર. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, અને હોપ તમે આ બધી વસ્તુને જીવનમાં અપનાવશો તો તમારા જીવનમાંથી જે સ્ટ્રેસ છે તેને પણ આપણે દૂર કરી શકીશું. સો થેન્ક યુ સો મચ.